વકીલની લો આજે ધોરણ 12 એસપીએની અંદર પાર્ટ 3 અને છેલ્લો ટોપિક છે શેર અને ડિબેન્ચરનો તફાવત. એમાં સૌથી પહેલા અર્થ, શેર એટલે શું? તો કંપનીની શેર મૂડીને નાના નાના હિસ્સામાં વિભાજિત કરવામાં આવે, નાના નાના ભાગમાં વિભાજિત કરવામાં આવે, તે દરેક ભાગને, તે દરેક અંશને શેર કહેવામાં આવે છે. હવે ડિબેર એટલે દેવું, દેવાની સ્વીકૃતિ કરતો દસ્તાવેજ એટલે શું? તો કે ડિબેન્ચર. એના પછી બીજો મુદ્દો છે મૂડી. હવે શેર છે, શેર ધારક છે કંપનીના સાચા માલિકો છે, ડિબેન્ચર ધારકો કંપનીના સાચા માલિકો નથી. તો શેર હોલ્ડરો છે એની મૂડી માલિકીની મૂડી છે, ડિબેન્ચર હોલ્ડર છે એ ઉછીની મૂડી ધરાવે છે. વળતર, શેર ઉપર કંપની છે એ ડિવિડન આપે છે વળતર સ્વરૂપે, ડિબેન્ચર ઉપર છે એ કંપની વ્યાજ આપે છે. તો શેર ઉપર કંપની ડિવિડન આપે છે વળતર સ્વરૂપે, ડિબેન્ચર ઉપર વળતર સ્વરૂપે કંપની વ્યાજ આપે છે. ચોથો મુદ્દો, વળતરનો દર. હવે શેર ઉપર ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે, પહેલાંથી કહી શકાતો નથી, કારણ કે શેર ઉપર ડિવિડન્ડ નફાના વધઘટ સાથે સંબંધ ધરાવે છે. નફો વધારે થશે તો શેરધારકને વધારે ડિવિડન્ડ મળશે, નફો ઓછો થશે તો શેરધારકને ઓછું ડિવિડન્ડ મળશે. આમ છે એ વળતરનો દર અનિશ્ચિત હોય છે. ડિબેન્ચર પર વળતરનો દર છે એ નિશ્ચિત હોય છે, પહેલેથી નક્કી કરેલો હોય છે કે ડિબેન્ચર પર એટલા ટકાના દરે વ્યાજ આપવાનું છે કે એટલા ટકાના દરે વ્યાજ આપવાનું છે, તો પહેલેથી નિશ્ચિત હોય છે, નક્કી હોય છે. માલિકી, શેર હોલ્ડર માલિક છે, ડિબેન્ચર હોલ્ડર લેણદાર છે. હવે શેર છે એ માલિકીની મૂડી છે, એટલા માટે શેર હોલ્ડર છે એ કંપનીના સાચા માલિકો છે, જ્યારે ડિબેન્ચર હોલ્ડર છે એ માલિકો નથી, પરંતુ છે એ કંપનીના લેણદાર છે, કંપની પાસેથી નાણાં લેવાના છે. જોખમ, વધારે જોખમ જોવા મળે છે, ઓછું જોખમ જોવા મળે છે. હવે શેરધારો કંપનીના સાચા માલિકો છે, એટલા માટે કંપનીમાં જેટલી મૂડી રોકશે તો નફો થશે તો પણ શેર હોલ્ડરનો થશે, નુકસાન થશે તો પણ શેર હોલ્ડરનું થશે. તો એટલું મોટું જોખમ ઉઠાવે છે તો જો વધારે જોખમની શક્યતા છે, અહીંયા ઓછું જોખમ જોવા મળે છે. કંપની ખોટમાં જાય તો કંપનીની મિલકતો વેચીને પણ છે એ ડિબેન્ચરના નાણાં ચૂકવવા જ પડે છે, તો એ ઓછું જોખમ જોવા મળે છે. મત અધિકાર, મત અધિકારનો હક મળે છે, મત અધિકારનો હક મળતો નથી. શેર હોલ્ડર કંપનીના સાચા માલિકો છે, એટલા માટે તેને મત આપવાનો પૂરેપૂરો અધિકાર છે. અહીંયા ડિબેન્ચર હોલ્ડરને છે એ મત આપવાનો કોઈ પણ જાતનો હક હોતો નથી. સ્ટેમ્પ ડ્યુટી, હવે શેરની ફેરબદલી કરવી હોય ત્યારે સ્ટેમ્પ ડ્યુટી ઓછી ભરવી પડે છે, ડિબેન્ચરની ફેરબદલી કરવી હશે ત્યારે છે વધારે શેરની સ્ટેમ્પ ડ્યુટી વધારે ભરવી પડશે. મિલકતો પર બોજ, શેર પર કોઈ બોજ ઊભો કરવામાં આવતો નથી, ડિબેન્ચર પર બોજ ઊભો કરવામાં આવે છે. હવે આપણે શેર ઉપર નાણાં રોકીએ છીએ ત્યારે કોઈ બોજ ઊભો કરવામાં આવતો નથી, સ્થિર કે અસ્થિર એ પ્રકારનો, અને જ્યારે ડિબેન્ચર ખરીદીએ છીએ ત્યારે એની ઉપર બોજ છે ઊભો કરવામાં આવે છે, સ્થિર બોજ અથવા તો અસ્થિર બોજ, એટલે કે મિલકતો ગીરવી મૂકવામાં આવે છે. મૂડીમાંથી ચૂકવણી, હવે છે કે મૂડીમાંથી શેર પર ડિવિડન્ડ આપી શકાતું નથી, કંપનીની જેટલી શેર મૂડી હોય એ શેર મૂડીમાંથી છે એ ડિવિડન્ડ આપી શકાશે નહીં. કંપની જો નફો કરશે તો જ શેર હોલ્ડરને ડિવિડન્ડ મળશે. જોગવાઈ પ્રમાણે મૂડીમાંથી ડિવિડન્ડ આપી શકાય, વ્યાજ આપી શકાય છે. હવે પહેલેથી જોગવાઈ કરેલી હોય કે કંપની નફો કરે કે ખોટ કરે, છતાં પણ છે એ ડિબેન્ચર હોલ્ડરને એનું વ્યાજ મળી જવું જોઈએ. તો જે રીતની જોગવાઈ કરેલી હશે, એટલે કે નક્કી કરેલું હશે, તેમ પ્રમાણે મૂડીમાંથી પણ એને વ્યાજ ચૂકવવું પડશે જ. અંકુશ, કંપનીના વહીવટ પર અંકુશ ધરાવે છે. હવે શેર હોલ્ડરો પોતે જ કંપનીના માલિક છે, એટલે કંપનીનો છે એ વહીવટ છે એના ઉપરથી દખલગીરી કરી શકશે, એટલે કે એના ઉપર અંકુશ ધરાવી શકશે. અંકુશ ધરાવતા નથી, પરંતુ ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરી શકે છે. હવે ડિબેન્ચર હોલ્ડર છે એ માલિકો નથી, પરંતુ એક પ્રકારના લેણદારો છે, એટલા માટે છે એ કંપનીમાં કોઈ પણ જાતની દખલગીરી કરશે નહીં, કંપનીમાં કોઈ પણ જાતનો અંકુશ ધરાવી શકશે નહીં. પરંતુ છે એ ડિબેન્ચર હોલ્ડર પોતાના હિતનું રક્ષણ થાય એટલા માટે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરી શકશે, અને ટ્રસ્ટીની જોગવાઈ પ્રમાણે આ ટ્રસ્ટી કાર્યવાહી કરી શકશે. અને છેલ્લો પોઈન્ટ, કંપનીના વિસર્જનની માગણી, શેરધારક વિસર્જનની માગણી કરી શકતો નથી. હવે શેરધારક ક્યારેય એમ કહી શકતો નથી કે હવે કંપની બંધ કરો,
પરંતુ છે ડિબેન્ચર ધારક વિસર્જનની માગણી કરી શકે છે. કંપની સતત ખોટ કરતી હોય, ડિબેન્ચર ધારકના નાણાં છે ડૂબવાની શક્યતા હોય ત્યારે ડિબેન્ચર ધારક અદાલતમાં જઈ અને નોટિસ મારી આવે. ક્યારે તો ડિબેન્ચર ધારક છે એ કંપની બંધ કરવાની માગણી કરી શકે છે, કંપનીનું વિસર્જન કરવાની માગણી કરી શકે છે. થેન્ક યુ.